નમસ્કાર હું છું જુહીને આપ જોઈ રહ્યા છો જીએસ ટીવી લાલ રંગ આમ તો પ્રેમનું પ્રતીક મનાય છે અને એમાં વેલેન્ટાઇન ડેના દિવસે પ્રેમીને લાલ ગુલાબ કે પછી લાલ રંગના રેપરમાં વિટાવેલી ગિફ્ટ અચૂક અપાય છે પરંતુ અમદાવાદમાં પ્રેમનો ઇઝહાર કરનારા પ્રેમીઓ પર વરસ્યા લાલ લાલ ટામેટા ભારતીય સંસ્કૃતિનું રક્ષણ કરવાના બહાને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના નેતાઓની જાણ કે ગુંડાગીરી કરવાનું લાયસન્સ મળી ગયું હોય તેમ તેમણે પ્રેમીઓને દોડાવી દોડાવીને ટામેટા માર્યા હવે આ રીતનો વેલેન્ટાઇનનો વિરોધ કે પછી વેલેન્ટાઇનની ગુંડાગીરી કેટલી યોગ્ય આના પર છે અમારી વિશેષ રજૂઆત વેલેન્ટાઇન ડેના દિવસે પ્રેમનો ઇઝહાર કરવાનો અમદાવાદના યુવાનોને ભારે પડી ગયો અમદાવાદના રિવરફ્રન્ટ પર ભેગા થયેલા આ યુવાનોના રંગમાં ભંગ નાખ્યો વીએસપી અને બજરંગ દળના કાર્યકરોએ ભારતીય સંસ્કૃતિ અને ખતરાનું બહાનું આપી તેમણે રિવરફ્રન્ટ પર મોજ મસ્તી કરવા આવેલા યુવાનો સામે રીતસરની દાદાગીરી કરી તેમણે વેલેન્ટાઇન ડે ઉજવવા ભેગા થયેલા પ્રેમી પંખીડાઓ પર ફેંક્યા ટામેટા પ્રેમના ઇઝહારમાં ભંગ પડતા જ યુવા દિલો ડરી ગયા અને આમથી તેમ ભાગવા લાગ્યા અને તેમની પાછળ દોડ્યા વીએસપી અને બજરંગ દળના કાર્યકરો જોજોતામાં તો રિવરફ્રન્ટ પર મચી ગઈ નાસભાગ આગળ પ્રેમી પંખીડા અને તેમની પાછળ વીએસપી અને બજરંગ દળના કાર્યકરો જાણે કે ચોર પોલીસની રમત ચાલતી હોય તેમ પકડા પકડી શરૂ થઈ રિવરફ્રન્ટ પર શાંતિથી ઉજવણી કરવા બેઠેલા યુવાનોને ટાર્ગેટ બનાવ્યા ઘટના બાદ કોઈએ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો પરંતુ વીએસપી કે બજરંગ દળના કાર્યકરો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં નહોતી આવી ઉલટાની પોલીસ પણ મુખસાક્ષી બનીને તમાશો જોવા લાગી બની શકે કે લોકો કપલ પ્રેમ પંખીડા ના હોય ને હસબન્ડ વાઈફ હોઈ શકે બની શકે છે પણ બદનામ ગલીમાં ફરી હોય તો આ વસ્તુ બનવાની છે એની માટે તો એ લોકો સમજવું જોઈએ કે આ બદનામ ગલી છે આ બદનામ ગલીમાં ફરીશું તો આ ટામેટા તો પડશે જ તો આ વિશે ચર્ચા કરવા આપણી સાથે છે બજરંગ દળના શહેરના અધ્યક્ષ જ્વલિત મહેતા એનએસયુઆઈના નેતા શાહનવાઝ શેખ અને સોશિયલ એન્ટરપ્રિનર રુઝાન ખંબાતા આપ ત્રણેયનું સ્વાગત છે સૌથી પહેલો સવાલ જ્વલિત મહેતાને શું કામ જરૂર પડી પ્રેમી પંખીડાઓને પંખીડાઓ પર ટામેટા ફેંકવાની પ્રેમી પંખીડાઓ ગુટરગુ કરતા હોય તો તેમાં કબાબમાં હડ્ડી બનવાનું તમને કોણે કહ્યું હતું અમે બે દિવસથી સમજાવી રહ્યા હતા કોલેજ ઉપર અમે દુર્ગાવાહિની અને બજરંગ દળના કાર્યકર્તા જેને કોલેજ દરેક કોલેજ ઉપર જઈને સમજાવ્યા છે કે આ પશ્ચિમી સંસ્કૃતિ છે આનું અનુકરણ નહીં કરવું જોઈએ પશ્ચિમી સંસ્કૃતિ જે સારી છે જેમ કે ક્રિકેટ છે પશ્ચિમી સંસ્કૃતિ છે એનું અનુકરણ કરો અમને વાંધો નથી પણ વેલેન્ટાઇન ડે નું અનુકરણ કરશો એ ખોટું છે અશ્લીલતા છે વેલેન્ટાઇન ડેના નામે પ્રેમના નામે અશ્લીલતા પરોસાય છે તમે અમે આનો વિરોધ કરીએ છીએ એવું બે દિવસથી અમે અમને સમજાવ્યું જે લોકો સંમત હતા અમારી વાત સાથે એ લોકો અમારી સાથે જોડાયા અને જે નતા સંમત એ લોકો એમની હરકતો ચાલુ રાખી અને એનો જ અમે વિરોધ કર્યો છે શાહનવાઝ જી આપને પૂછવા માંગીશ કે શું જાહેર મારી તે પ્રેમી પંખીડાઓનો વિરોધ કરવો એ શું ગુંડાગીરી ના કહેવાય ડેફિનેટલી ગુંડાગીરી કહેવાય અને આ ગુંડાગર્દી જે છે એનાથી આ લોકોનો સંગઠન લાઇમલાઇટમાં રહે છે જો વેલેન્ટાઇન ડે ની ઉજવણી ના થતી હોય તો આ લોકોને મોકો ના મળે પોતાના સંગઠનને પ્રચાર કરવા માટે આપણે મીડિયાની પણ મારી આ વિનંતી છે મીડિયાના મિત્રોને અને ફોટોગ્રાફર અને પ્રેસને પણ કે આ રીતના જે તત્વો છે એ લોકો પોતાના સંગઠનની પબ્લિસિટી કરવા માટે આ બધા સ્ટંટ કરતા હોય તો મીડિયા પણ એમને કવરેજ ના આપે રાજ ઠાકરે હોય કે શિવસેનાના લોકો હોય કે વીએસપીના કે બજરંગ દળના સમાજમાં બીજા ઘણા બધા મુદ્દાઓ છે ઘણા બધી પરેશાનીઓ છે એના માટે કોઈ દિવસ આ લોકો સામે નથી આવતા અને પોતાના સંગઠનને આવી રીતે પ્રચાર કરવા માટે યુવાનોને હેરાન કરવા માટે રોડ ઉપર જોવા મળે છે જી રુઝાન તમને પૂછવા માંગીશ જે રીતે આજે બજરંગ દળે વેલેન્ટાઇન ડે નો વિરોધ કરવા પ્રેમીઓ પર ટામેટા ફેંક્યા તે જોતા તમને શું લાગે છે પ્રેમીઓને પ્રેમ વ્યક્ત કરવાનો અધિકાર નથી પ્રેમીઓને પ્રેમ વ્યક્ત કરવાનો 100% અધિકાર છે પણ હું નોટ અધર ધેન વેલેન્ટાઇન ડે જરા વાત કરીશ પછી વેલેન્ટાઇન ડે પર પાછી આવીશ
કે જે રિવર ફ્રન્ટ પર થાય છે હરકતો જેને અમે હવે લવર ફ્રન્ટ કહી રહ્યા છીએ એ થોડી વધી ગઈ છે રિવર ફ્રન્ટ સિવાય બી ગાર્ડનોમાં બી વધી ગઈ છે પણ એ કંટ્રોલ તંત્ર એ લાવવું જોઈએ આવા ઓર્ગેનાઇઝેશન ના લાવવું જોઈએ પોઈન્ટ નંબર 1 કમિંગ બેક ટુ ધ વેલેન્ટાઇન ડે ઇસ્યુ જે લોકો અંબેસ આ વર્ષોથી એ લોકોએ રાઇઝ કર્યો છે એટલે એમાં મારે કઈ નવીનતા ના લાગી પણ એટલું મને આ વખતે નવીન લાગ્યું કે લાસ્ટ ટાઈમ યા હર વર્ષે લોકો પહેલાથી આમ મારા સ્લેંગમાં કહે તો ધમકી આપતા હતા પેપરમાં ધમકીઓ છપાતી હતી પણ આ વખતે મેં કોઈ પેપરમાં ધમકી વાંચી નહીં પણ આ વખતે લોકો એક્શન કર્યા ટામેટા નાખ્યા અગર મને થોડું હાસ્યાસ્પદ લેવું હોય તો હું એ બી કહી શકું છું કે થેન્ક્સ ટુ ધેમ આજે વેલેન્ટાઇન ડે જોયો પેલું ટોમેટો મેનિયા ફેસ્ટિવલ જે આપણે કોપી કર્યો હતો ને અમદાવાદમાં એ ટોમેટો મેનિયા ફેસ્ટિવલ બી એ લોકોએ કર્યું થેન્ક્સ ટુ ધેમ હાસ્યાસ્પદ લઉં તો પણ બીજી વાત કમિંગ ટુ ધ બેઝિક એ જે આજે હરકત થઈ છે એ એક રીતે આઈ વુડ રાધર સે કે ઇટ ઇઝ વેરી ડીમિંગ ફોર અવર ડેમોક્રેસી આપણે જે કન્ટ્રી માટે ડીમિંગ છે કે ભલે આપણે કંઈક અનિકરણ ફોરનનું અનિકરણ નથી કરતા ઇટ ઇઝ એક્સપ્રેશન ઓફ લવ અને આમ તો એક્સપ્રેશન ઓફ લવ રોજ થાય છે લેટ અસ ફેસ ઇટ ઓનેસ્ટલી પણ આ જે એક વેલેન્ટાઇન ડે ના નામનો જે થપ્પો લાગ્યો છે એ થપ્પા પર આ લોકોએ વિરોધ પ્રગટ કર્યો જે દે કુડ હેવ ડન ઇટ ઇન સમ બેટર વે ઓલસો ઇન્સ્ટેડ ઓફ ગાંધી રીતે બી થઈ શકે પણ એ લોકોએ આ ટામેટા મેન્યા કર્યું એટલે આઈ મીન આઈ વુડ રાધર કન્ડેમ ઇટ જલીજી તમને પૂછવા માંગીશ તમે શું ઠેકો લીધેલો છે સમાજ સુધારવાનો કે તમે પહોંચી ગયા ટામેટા લઈને તમે શું માનો છો કે આજે વેલેન્ટાઇન ડે ના દિવસે તમે તમને ટામેટા માર્યા એટલે આ બધા જો લફડા કરતા હશે તે બંધ થઈ જશે બંધ નહીં થઈ જાય ઓછા તો થઈ જશે અને સમાજનો ઠેકો તો અમે લીધો છે હિન્દુ સમાજનો ઠેકો લીધો છે લવ જેહાદના નામે હિન્દુ યુવતીઓને ફસાવવાનું કાર્ય થઈ રહ્યું છે ખૂબ દેશવ્યાપી ષડયંત્ર છે એ દુનિયા જાણે છે મીડિયા જાણે છે અને અમે એને અમે અમારી બેન દીકરોને નહીં બચાવીએ તો કોને બચાવીશું જેમ શાહનવાઝભાઈએ કીધું કે આ સસ્તી પબ્લિસિટી મેળવવાનું કામ છે તો એમને કોંગ્રેસી જે સાંસદોએ જે કર્યું એ પબ્લિસિટીનું કામ હતું એ હું પૂછવા માંગુ છું એમને તમે જે વિચારધારામાં જે માનો છો એ વિચારધારાના તમારા ધારાસભ્ય વિધાનસભામાં ક્લિપો જોતા પકડાયા છે સમાજના જે પ્રશ્નો છે હિન્દુ સમાજના બાળકોના જે પ્રશ્નો છે હિન્દુ સમાજની મહિલાઓના જે પ્રશ્નો છે હિન્દુ સમાજના જે બાળકોના જે પ્રશ્નો છે પોતાની જે કોઈ બી હોય ભાજપના કાર્યકરો હોય કે કોંગ્રેસના કાર્યકરો હોય તેમની રીતે ઉપર આવવાનો પ્રયત્ન કરે છે પણ તમને પૂછવા માંગુ જ્વલીજી તમે તમારી પત્ની સાથે બેઠા અને કોઈ ટામેટા અને ઈંડા મારે તો તમે શું કરશો સૌથી પ્રથમ કારણ કે જરૂરી નથી કે દરેકે દરેક લોકો ઇલીગલી જ આવતા હોય છે તમારી વાત સાથે હું સહમત છું પણ સૌથી પ્રથમ વાત એ કે હું આવી બદનામ ગલીમાં મારી પત્નીને લઈને જઉં જ નહીં આ બદનામ ગલી છે આખી દુનિયા જાણે છે એ તો સાંભળો હા હું તમને એ જ કહેવા કાયદો અને વ્યવસ્થા હું તમને એ જ કહેવા જાણો રિવર ફ્રોલી અંદર તમે કોઈ કાયદો અને વ્યવસ્થા તમે તમારા દીકરાને પૂછો તમારા મધરમાં જાયરમાં રિવર એને રોકવા જવું છે પોલીસ નો કોઈ તૈયાર નહીં થાય તમે તમારા ફેમિલી સાથે રિવર ફ્રોલી જઈ શકતા નથી કાયદો તમે રિવર ફ્રોલી પર જઈ શકતા નથી પોલીસે કાયદો હાથમાં નહોતો લીધો શાહનવાઝભાઈ તમને પૂછવા માંગીશ તમે એવું કીધું કે પોલીસનો આ પોલીસે આ મામલો હાથમાં લેવો જોઈતો તો પોલીસ પણ ત્યાં આવી પણ એમને કોઈ કાર્યવાહી ના કરી એ વિશે હવે આપ શું કહેશો પોલીસ દ્વારા આ જે પણ જેવા સ્પોટ છે એ સ્પષ્ટ સ્પોટ ઉપર જે પણ અભદ્ર વ્યવહાર થતો હોય કે જાહેરમાં જે પણ આવી ઘટનાઓ ઘટતી હોય પોલીસે એને રોકવી જોઈએ પણ એનો મતલબ એ નથી કે આવા સંગઠનો ભયનું વાતાવરણ ઉભું કરે અને આતંક મચાવે એ લોકો ઉપર ટામેટા ફેંકે અને ભૂતકાળમાં આપણે જોયા છે કે છોકરાઓને માર્યા છે આ લોકોએ ઉઠક બેઠક કરાઈ છે છોકરીઓને માર્યા છે એટલે એ પ્રકારનું ભયનું વાતાવરણ અને આતંક ફેલાવવાનું કામ માં ના કરી શકે એટલે પોલીસ તંત્રને આ લોકો ઉપર પણ અંકુશ રાખવાની જરૂર છે અને આવા તત્વો જે જાહેરમાં જે પણ અશ્લીલ હરકતો થતી હોય એને પણ રોકવાનું કામ પોલીસનું છે એટલે પોલીસ કાયદો હાથમાં નથી લેતી એટલે કાર્યકરોને લેવો પડે છે આનો મતલબ તો એવો થયો ને તો એનો મતલબ કે પોલીસ પોલીસ પોલીસનું જવાબદાર છે કે આવા લોકો જાહેરમાં આવી રીતે આતંક મચાવતા હોય અને ભયનું વાતાવરણ ઉભું કરે તો પોલીસ એના માટે જવાબદાર છે જી જી બિલકુલ આ વિશે આગળ પણ ચર્ચા ચાલુ જ રાખીશું જીએસટીવી વિશેષમાં હાલ સમાજ આવશે એક બ્રેક લેવાનો લઈએ એક બ્રેક